Ajabre, corbo navisu, soti pela, chorse plele su, erlegere tengalele su, tierbat avirik dere tengalne turile su, tierbat biju rektengalele su iti. Tierbat, trikonalele su, Lime lele su neti peli lenceiam, drogo lele su peli lencei che vi racconi se già vedete, transi racconi. Terbad, siti len drogo lele su, giù ama transi lence, giù tomare siti len drogo riuito, keyboard ma shift key avece, shift key tamare, dabavi racconi. E le lencei che vi tosse idem, siti tosse. Tierbad. Chora se le che rettengo lele su ane abilite e gate vele abilis. Tierbad ane abil bari muki de su. Bari cioè sor che de rapi vedo bari ne si le cori. Copi, vaggi ma pes, se le bari avigia se. Ane abilite, gurt su. गोट पर जाए त्यार बाद सुन करी सु तो कहीं थी लाइन थी एक ड्रो दरवाजो हाँ अंकुलो राखो हुए तो तमें राखी सको छो गुड़ से प्ले लेने गए લાઈન સે પ્લે લેશું અને ઘરની ઉપરના આવી રીતે નળિયા દોરીશું. આવી રીતે આમ ત્રાસી લઈને એક સરખી દોરવાની છે. આવી રીતે શાંતિથી ત્રાસી લઈને દોરજો એટલે વ્યવસ્થિત સરસ દોરાશે. ઉતાવળામાં કરવાની જરાય નથી. ત્યારબાદ સીધી લાઈન અહીંથી લેવા, શિફ્ટ કી કીબોર્ડમાંથી દબાવી રાખી અને લાઈન છે એ સીધી આવી રીતે ડ્રો કરવાની છે. આટલું થઈ જાય પછી આમાં તમારે એક ગોળ શેપ લેવાનો છે અને આવી રીતે તમે રાખી શકો છો. ત્યારબાદ હવે તમને ગમતા તમે આમાં કલર પૂરી શકો તો ફેવરિટ કલર ઉપર ક્લિક કરી આમાંથી સૌથી પહેલા ઉપર નળિયાનો કલર જોઈ લઈએ. જે ગમતો હોય એની પર ક્લિક કરી ઓકે આપો. કલર એવી રીતે પૂરવાનું છે, ખામ ખાલી રાખવાનું એટલે આમ વ્યવસ્થિત લાગે છે. આવી રીતે કલર પૂરવાના છે. ઘરમાં પણ અલગ અલગ તમને ગમતા જે કલરનું તમને તમારું ઘર ગમતું હોય એ કલર તમે આમાં પૂરી શકો છો. ત્યારબાદ બાજુમાં એક આપણે વૃક્ષ દોરી લઈએ. તો પેલા ગોળ શેપ લેવાનું, ત્યારબાદ બંને કલર છે ગ્રીન લેવાના, ત્યારબાદ ફેવિકમાં સોલિડ કલર લેવાનો અને આવી રીતે તમે રાઉન્ડ દોરો.
આટલું થઈ જાય પછી કોફી કલર આવી રીતે લઈ લેવાનો થડ દોરવા માટે, અથવા તો તમને આમાં ગમતો કલર કોઈ લેવો હોય તો તમે આ ટાઈપનો તમે લઈ શકો છો. ઓકે, આપણ ત્યારબાદ અહીંથી બ્રશ લઈ લેવાનું અને તમને ગમતું એક બ્રશ કોઈ પણ એક લઈ લેવાનું. ત્યારબાદ તો ક્યાંયથી આવી રીતે કલર વન છે એ આવી રીતે લઈ લેવાનો છે. ત્યારબાદ આવી રીતે એનું ઝાડનું થડ દોરવાનું. ફિલ્મીજ કલરમાં જઈ અને થડનો આવી રીતે કલર પૂરી દેવાનો. ત્યારબાદ જો બ્રશમાં જવાનું, એર બ્રશમાં જવાનું, એની અંદર કંઈ આવી રીતે પેટર્ન નાખવી હોય તો તમે નાખી શકો છો. આ બ્રશને જો તમારે નાનું મોટું કરવું હોય તો કંટ્રોલ પ્લસથી તમે એને નાનું મોટું પણ કરી શકો છો. કંટ્રોલ પ્લસ થી નાનું મોટું થશે, કંટ્રોલ માઇનસ થી આવી રીતે નાનું થશે. બીજી રીતથી એક ઘર દોરીએ, ઓલા સોરી વૃક્ષ દોરીએ. સૌથી પહેલા કર્વ શેપ લઈ લઈએ, ત્યારબાદ બ્લેક કલર લઈ લઈએ અને એક સીધી લાઈન આવી રીતે દોરી લઈએ. આવી રીતે ફરીથી બીજી એક લાઈન દોરીએ, અંદરની સાઈડ આને શેપ ખેંચીએ, અહીંથી સીધી લાઈન કરીએ આવી રીતે. અહીંયા પણ આવી રીતે અલગ અલગ સ્ટાઇલ તમને જે ગમતી હોય એ સ્ટાઇલથી તમે આ કરી શકો. ત્યારબાદ શું કરવાનું, તો ક્યાંયથી લઈ લેવાની પેલું બ્રશ લઈ લેવાનું. પેલું બ્રશ લેવાઈ જાય ત્યારબાદ એ બ્રશથી જ તમારે ઘરનો શેપ આપવાનો છે. આવી રીતે ઘરનો નહીં, ઝાડનો. આ બીજી રીતે જાય, ત્યારબાદ એમાં તમને ગમતા તમે કલર પૂરી શકો. આવી રીતે આમાં છે બ્લેક આઉટલાઈન વાળું ઘર થયું, વૃક્ષ થયું, અને આમાં આઉટલાઈન વગરનું થયું. ત્યારબાદ એર બ્રશથી 4 નંબરના બ્રશમાંથી જો તમારે આવી કંઈ પેટર્ન આમાં આપી હોય તો તમે આવી રીતે આપી શકો છો. તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આ ટાઈપના જો વિડિયો માં તમે તમારું સજેશન પણ આપી શકો છો. થેન્ક યુ.